धोरण 10 विषय विज्ञान प्रकरण 9 सजीवों अने आनुवंशिकता भाग 2। गया पीरियड की अंदर आपणे मेंडल ने वटाणो प्रयोग जोई गया, एनी साथे आपणे जोई गया कि ऊंची और नीची पेड वटाणा छे, ऊंचा नीचा पसंद करिए तो प्रथम पेढ़ी द्वितीय पेढ़ी में कया प्रकारना लक्षण उतरे छे अथवा तो वटाणा केवी रीते वटाणा अंदर कई प्रकार की विविधता जोवा मळे छे। हवे आपणे आगळ वधीए के लक्षणों छे, लक्षणों केवी रीते जनीनोना नियंत्रण हेठळ होय छे। तो आपणे जाणीए तो कि कोषीय कोषनी अंदर जे कोषीय डीएनए छे ए डीएनए प्रोटीन संश्लेषण माटे महत्वनो स्त्रोत छे। अने आ डीएनए शुं छे तो कि जनीन ए डीएनएनो खंड छे जे प्रोटीन माटेनी चोक्कस जे सांकेतिक माहिती छे ए माहिती पूरी पाड़े छे। अने आ प्रोटीन एक उत्सेचक तरीके वर्ते छे अने सजीवोमां उत्सेचक चोक्कस प्रक्रियाने उत्तेजे छे। आ क्रियामां उत्पन्न थती नीपज चोक्कस लक्षणनी अभिव्यक्तिने प्रेरे छे। दाखला तरीके बगीचामां वटाणाना छोड़मां ऊंचाईनुं लक्षण जोवा मळे छे। हवे छोड़नी ऊंचाईनो आधार संश्लेषित थता चोक्कस अंतःस्त्राव पर रहेलो छे, एटले चोक्कस अंतःस्त्राव उत्पन्न थाय तो ज जे छोड़ छे छोड़नी वृद्धि थाय छे। अथवा अंतःस्त्राव बीजा शब्दमां कहीए तो के अंतःस्त्राव छे ए छोड़नी वृद्धिने प्रेरे छे। हवे अंतःस्त्रावनी जे मात्रा छे ए मात्रानो आधार कोना पर रहे छे तो के उत्सेचको पर, एटले चोक्कस उत्सेचकोनुं संश्लेषण आ अंतःस्त्रावनी मात्रा छे मात्रानो आधार चोक्कस उत्सेचकोनी जे संश्लेषण करती क्रियानी कार्यक्षमता उपर रहे छे। एटले के आ उत्सेचको जो चोक्कस उत्सेचको संश्लेषण पामे तो अंतःस्त्राव छे अंतःस्त्राव वधारे के ओछो उत्पन्न थाय। जो चोक्कस उत्सेचक कार्यक्षम रीते कार्य करे तो अंतःस्त्राव वधु प्रमाणमां एटले के पर्याप्त मात्रामां निर्माण पामे अने छोड़ ऊंचो थाय। जो ऊंचापणा माटेना जनीनमां कोई परिवर्तन आवे तो उत्सेचकोनी जे कार्यक्षमता छे कार्यक्षमता घटे, परिणामे अंतःस्त्राव छे अंतःस्त्रावनी मात्रा घटे, तेथी छोड़नी ऊंचाई वधती नथी अने छोड़ केवो रहे छे नीचो ज रहे छे। एटले के जनीनो छे ए जनीनो प्रोटीन संश्लेषण द्वारा लक्षणोने नियंत्रित करे छे। बीजू छे के आनुवंशिकतानी जे क्रियाविधि छे केवी रीते कार्य करे। આપણે જોઈ ગયા કે લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં આનુવંશિકતા માટે બંને પિતૃ એટલે કે માતા અને પિતા છે એ બંનેનો સમાન ફાળો છે। બંને પિતૃમાંથી વારસાગત પામતા જનીન છે, જનીનને આધારે સંતતિમાં લક્ષણો નક્કી થાય અને દરેક સંતતિમાં એક પિતૃપક્ષ તરફ પાસેથી અને એક માતૃપક્ષ પાસેથી જનીન છે પ્રાપ્ત જનીન છે એ બે મળે, પરિણામે યુગ્મ એટલે કે સેટ બને છે। જનીનો તેમના પિતૃના રંગસૂત્રો દ્વારા વારસાગમન પામે છે અને જનનકોષના નિર્માણ દરમિયાન સામાન્યતે અર્ધસૂત્રીકરણની પ્રક્રિયા થાય અને અર્ધસૂત્રીકરણની પ્રક્રિયા દ્વારા આ જે બેકી રંગસૂત્ર છે એ સંખ્યા એની એકકીય થાય। આમ પ્રત્યેક પિતૃકોષમાંથી જનનકોષ છે, જનનકોષમાં રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં માત્ર એક જ રંગસૂત્ર આવે છે। જ્યારે માતૃ અને પિતૃના એકકીય જનનકોષોના ફલનથી યુગ્મરજ નિર્માણ પામે અને યુગ્મરજથી નવી જે સંતતિ છે એ સંતતિ પ્રાપ્ત થાય છે અથવા સંતતિનો પ્રથમ કોષ બને છે। હવે ફલનમાં ભાગ લેતા જે જનનકોષો દ્વારા સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા ફરી પાછી બેકી થઈ જાય, શા માટે? તો કે દરેક રંગસૂત્રની બે પ્રતિકૃતિ મેળવે અને એ તેમાં એક પિતૃક અને બીજું માતૃક તરફથી હોય છે અને સંતતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે જે જાતિના ડીએનએની સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે। આમ આનુવંશિકતાની આ ક્રિયાનો જે ઉપયોગ છે એ ઉપયોગ લિંગી પ્રજનન કરતા બધા સજીવોને પ્રેરે છે। હવે સૌપ્રથમ આપણે જોઈએ લિંગ નિશ્ચયન। લિંગ નિશ્ચયન એટલે શું? તો આપણે જોઈએ કે એક લિંગી જે સજીવ કાં તો નર કાં તો માંદા હોય અને વ્યક્તિગત જાતિના લિંગી નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહેવાય। ફલન ક્રિયા દરમિયાન નિર્માણ પામતો યુગ્મરજમાંથી વિકાસ પામતો જે સજીવ છે નર છે કે માંદા છે એનો આધાર એ લિંગ નિશ્ચયન છે।
લિંગ નિશ્ચયનની પદ્ધતિની અંદર જુદી જાતિઓમાં લિંગ નિશ્ચયન સામાન્ય રીતે જુદા જુદા પ્રકારના હોય છે. કેટલાક દાખલા તરીકે કેટલાક સરીસૃપ પ્રાણીઓ છે કે જેની અંદર લિંગ નિશ્ચયન વાતાવરણ પર આધાર રાખે છે અને ફલિત ઈંડા કયું તાપમાન પ્રાપ્ત છે તે બાબતે વિકસતા પ્રાણીની નર કે માદા જાતિની નિશ્ચિત કરે છે. દાખલા તરીકે કાચબા છે, એ કાચબાને 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો માદા તરીકે વિકાસ પામે. જ્યારે મગર છે, મગરના ઈંડામાં ઊંચું તાપમાન નરનો વિકાસ કરે છે અને નીચું તાપમાન છે માદાનો વિકાસ કરે છે. એટલે કે કેટલાક પ્રાણીઓ અંદર લિંગ નિશ્ચયન છે આ રીતે જે વાતાવરણનો જે તાપમાન છે એ તાપમાન પર આધાર રાખે છે. જ્યારે મનુષ્ય જેવા વ્યક્તિગત લિંગ નિશ્ચયન લિંગી રંગસૂત્ર અને તેનામાં રહેલા જનીનો દ્વારા નક્કી થાય. મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધારિત છે અને પિતૃમાંથી આનુવંશિક પામતા જનીનો વડે લિંગ નિશ્ચયન થાય છે. મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય અને તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે. આપણે જોઈએ કે મનુષ્ય છે, મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર અને દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક રંગસૂત્ર હોય છે. સ્ત્રી અને પુરુષમાં 22 જોડ રંગસૂત્ર સરખા હોય તેમાં શરીરના લક્ષણો નક્કી કરે છે, તેથી તેને દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખાય. જ્યારે એક 23મી જોડનો એક જે રંગસૂત્ર છે લિંગી રંગસૂત્ર છે, જે સ્ત્રીમાં બંને એક્સ રંગસૂત્ર જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્ર સ્ત્રીની અંદર XX છે. જ્યારે પુરુષ છે, પુરુષની અંદર એક એક્સ રંગસૂત્ર અને બીજું વાય રંગસૂત્ર, એટલે કે લિંગ રંગસૂત્રની જોડ કઈ છે, XY છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં તમે જુઓ તો અહીંયા આગળ તમે જોશો તો કે બાળક, નર, છોકરો કે માંદા, છોકરી જન્મવાની શક્યતા કેટલી છે, 50-50%. શા માટે? તો કે અહીંયા બધા બાળકો, છોકરો કે છોકરી, તેમની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે છે. બરાબર છે કે ફિમેલની અંદર બંને રંગસૂત્ર કેવા છે, XX છે, જ્યારે મેલની અંદર કયા છે, X અને Y છે. આથી બાળકના જે લિંગ નિશ્ચયનો આધાર તેના પિતા પાસે પર પિતા પાસેથી મળતો જે લિંગ રંગસૂત્ર છે તેના ઉપર રહેલો છે. કારણ કે સ્ત્રી છે, તેના તો બંને જ લિંગ રંગસૂત્ર XX જ છે, તેથી મોટે ભાગે ગમે તે એની સાથે એક્સ સાથે પુરુષને એક્સ સાથે જોડાય તો XX અને પુરુષના વાય સાથે જોડાય તો X અને Y. એટલે કે જે બાળક તેના પિતા પાસેથી X રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી બનશે અને તે બાળક તેના પિતા પાસેથી, એટલે કે જો વાય રંગસૂત્ર એને પ્રાપ્ત થાય અથવા લિંગી રંગસૂત્ર વાય સાથે જો અહીં જોડાય તો છોકરો બનશે. આમ વિકાસ પામતો ગર્ભ છોકરો છે કે છોકરી છે એનો જે આધાર છે એ પુરુષ ઉપર રહેલો હોય છે. આમ સ્ત્રી છે, સ્ત્રીની અંદર બંને લિંગી રંગસૂત્ર સરખા XX, જ્યારે સ્ત્રી છે, સ્ત્રીની અંદર બંને રંગસૂત્ર XX છે, જ્યારે પુરુષની અંદર XY છે. સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષના લિંગી રંગસૂત્ર જોઈન્ટ થાય તો છોકરી જન્મે છે. જ્યારે માદાના એક્સ સાથે જો નર, એટલે કે પુરુષનો વાય રંગસૂત્ર જોઈન્ટ થાય તો નર જન્મે છે. હવે વધુ આપણે બીજા પીરિયડમાં જોઈશું.